Hello dear student, Gangotri School Gundel ma atmohatik sabuchhe. Namaste, Jai Sri Krishna. Aaje apne bhanisu dhoran 3 vishay computer program number 3 computer karya paddhati. Baal mitro tamne uthase ke computer karya paddhati to apne bhani gaya chhi. Parantu baal mitro aaje apne tenu swadhyay vishe mahiti medavani chhe. Mahiti medavye e pehla આપણે થિયરીમાં શું ભણ્યા છીએ એનો થોડો અભ્યાસ કરી લઈએ. તો બાળ મિત્રો, કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ એટલે કમ્પ્યુટરનું વ્યવસ્થાપન. કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિના 3 તબક્કા આપણે ભણ્યા હતા, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આમાં મેં તમને સરસ મજાના ઉદાહરણો દ્વારા સમજાવ્યા હતા અને ત્યારબાદ આપણે આપણા કમ્પ્યુટરના ઇનપુટ, આઉટ અને પ્રોસેસિંગ સાધનોને અભ્યાસ કર્યો હતો અને પ્રોસેસિંગ આઇકન પણ ત્યારબાદ બાળ મિત્રો આજે આપણે એના સ્વાધ્યાય વિશે માહિતી મેળવવાની છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. એમાં પહેલો છે, કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિના મુખ્ય ખાલી જગ્યા ભાગ છે. બહુ બાળકો, સાવ એટલે સાવ સહેલો અને સરળ ઉત્તર છે આનો. એ છે 1, બી છે 2 અને સી છે 3. તો આપણે કાર્ય પદ્ધતિ 3 પ્રકારની હતી, ઇનપુટ, આઉટ અને પ્રોસેસિંગ. તો ભાગ થશે એના 3. સરસ મજાના સુંદર અક્ષરથી લખજો 3. ત્યારબાદ બીજું, કમ્પ્યુટરને જે માહિતી આપવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. કમ્પ્યુટરને જે માહિતી આપવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવાય. એ ઇનપુટ, બી આઉટપુટ અને સી પ્રોસેસ. તો તમે જે માહિતી આપો છો, જે માહિતી આપણે એને આપવામાં આવે છે તેને આપણે ઇનપુટ કહેશું. આઉટપુટ ક્યારે મળે? તો કે જ્યારે આપણે પ્રોસેસ કરી, સીપીયુ પ્રોસેસ કરે અને પછી આપણે આઉટપુટ મળે છે. સીપીયુ પ્રોસેસ કરીએ પણ પહેલા આપણે શું આપવું પડે એને? માહિતી, એટલે જવાબ આવશે ઇનપુટ. ત્યારબાદ કીબોર્ડ શું કાર્ય કરે છે? આપણે એવું પૂછે છે કે કીબોર્ડ શું કાર્ય કરે છે? પરિણામ દર્શાવવાનું, માહિતી દાખલ કરવાનું કે પ્રક્રિયા કરવાનું? પરિણામ દર્શાવવાનું કાર્ય બાળ મિત્રો આઉટપુટ સાધન કરે, એટલે કે મોનિટર અને પ્રિન્ટર. માહિતી દાખલ કરવાનું કાર્ય કીબોર્ડ, માઉસ અને સ્કેનરનું કામ છે અને પ્રક્રિયા કરવાનું કાર્ય સીપીયુનું છે. તો તમે જ કહો આમાંથી ઓપ્શન કયો આવશે? બી, માહિતી દાખલ કરવાનું. ત્યારબાદ જે સાધનો કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરે તેને ખાલી જગ્યા કહેવાય. જે સાધનો કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરે છે તેવા સાધનોને શું કહેવામાં આવે છે? આઉટપુટ સાધનો, ઇનપુટ સાધનો કે પ્રોસેસિંગ સાધનો? બાળ મિત્રો, આઉટપુટ સાધનો પરિણામ દર્શાવવાનું કામ કરે છે, બરાબર છે. માહિતી દાખલ કરવાનું કામ ઇનપુટ સાધનો કરે છે અને પ્રોસેસિંગ સાધન છે એ પ્રક્રિયા કરવાનું કામ કરે છે. તો આમાં જવાબ આવશે ઇનપુટ સાધન. ત્યારબાદ સીપીયુ ખાલી જગ્યા કરે છે. સીપીયુ શું કરે છે? સીપીયુ ખાલી જગ્યા કરે છે એમ ઇનપુટ, આઉટપુટ કે પછી પ્રોસેસ? તો સીપીયુ નું કામ શું કરવાનું છે? તો કે પ્રોસેસિંગ મશીન છે સીપીયુ. સીપીયુ એ કમ્પ્યુટર નું પ્રોસેસિંગ મશીન છે. સીપીયુ શું કરે છે? પ્રોસેસ કરે છે. ખાલી જગ્યા એટલે પ્રક્રિયા. છઠ્ઠું, ખાલી જગ્યા એટલે પ્રક્રિયા. ઇનપુટ, આઉટપુટ કે પ્રોસેસ? પ્રક્રિયા કોણ? તો ઇનપુટ છે એ માહિતી દાખલ કરે છે, આઉટપુટ છે એ પરિણામ દર્શાવે છે. તો પ્રક્રિયા કોણ કરે? પ્રોસેસિંગ અથવા તો પ્રોસેસ. ત્યારબાદ સાધનું આઉટપુટ એટલે પરિણામ, પ્રક્રિયા કે પછી માહિતી દાખલ કરવી. હવે આમાં લખતો વળગતો શબ્દ આઉટપુટ એટલે પરિણામ જ થશે, પણ પ્રક્રિયા અને માહિતી દાખલ કરવી એ બંને તમને સમજાવી દઉં એટલે ડાઉટ તમારો ક્લિયર થઈ જાય. પ્રક્રિયા ક્યારે થાય? તો કે જ્યારે પ્રોસેસ કરે, પ્રોસેસિંગ મશીન ચાલુ હોય ત્યારે. અને માહિતી ક્યારે દાખલ કરવામાં આવે છે? તો કે ઇનપુટ છે, ઇનપુટ સાધનો છે એનું કામ માહિતી દાખલ કરવાનું છે, એટલે આઉટપુટ એટલે શું થશે? પરિણામ. ત્યારબાદ આઠમો, મોનિટર ખાલી જગ્યા સાધન છે. ઇનપુટ, આઉટપુટ
કે પછી પ્રોસેસ ઇનપુટ સાધનોમાં મેં તમને કીધું તું બાળ મિત્રો ત્રણ સાધનો છે કીબોર્ડ માઉસ અને સ્કેનર આઉટપુટ સાધનોમાં મોનિટર અને પ્રિન્ટર અને પ્રોસેસ સાધનમાં આપણું છે સીપીયુ તો તમે ડિસાઇડ કરી લો કે આમાં આઉટપુટ સાધન આવશે ત્યારબાદ નવમું નીચેનામાંથી ખાલી જગ્યા ઇનપુટ સાધન છે નીચેનામાંથી મોનિટર કીબોર્ડ કે પછી પ્રિન્ટર તો મોનિટર અને પ્રિન્ટર એ બંને આઉટપુટ સાધન છે તો આપણું ઇનપુટ સાધન કયું થશે કીબોર્ડ ત્યારબાદ દસમો વિકલ્પ નીચેનામાંથી ખાલી જગ્યા આઉટપુટ સાધન છે આઉટપુટ સાધન કયું છે પ્રિન્ટર કીબોર્ડ કે પછી માઉસ તો નીચેનામાંથી આઉટપુટ સાધન કયું છે તો માઉસ અને કીબોર્ડ છે એ આપણા માટે ઇનપુટ સાધન છે તો આ થશે આપણું પ્રિન્ટર એ આઉટપુટ સાધન ત્યારબાદ જોઈએ આ ચિહ્ન શેનું છે તો ઇનપુટ નું છે પ્રોસેસ નું છે કે આઉટપુટ નું છે આઉટપુટ આવે ત્યારે આ ચિહ્ન આવે નહીં અને ઇનપુટ આવે ત્યારે ઇનપુટ એટલે કે માહિતી દાખલ થાય ત્યારે પણ આ ચિહ્ન આવે નહીં જ્યારે સીપીયુ પ્રોસેસિંગ ચાલુ કરતું હોય પ્રોસેસિંગ કરતું હોય ત્યારે આ ચિહ્ન આવે છે જેથી આને આપણે પ્રોસેસ કહેવામાં આવશે ત્યારબાદ બારમો વિકલ્પ પ્રિન્ટર ખાલી જગ્યા સાધન છે ઇનપુટ પ્રોસેસ કે પછી આઉટપુટ ઇનપુટ સાધનો હજી એકવાર હું તમને કહું છું કીબોર્ડ માઉસ અને સ્કેનર એ ઇનપુટ સાધનો છે પ્રોસેસિંગ સાધન એટલે કે પ્રોસેસ વાળું સાધન કયું છે તો કે સીપીયુ અને ત્યારબાદ આઉટપુટ એટલે કે પ્રિન્ટર અને મોનિટર એ આપણા આઉટપુટ સાધન છે એટલે આમાં શું આવશે આઉટપુટ ત્યારબાદ નું નામ પ્રોસેસિંગ ખાલી જગ્યા છે ઇસ્કોન આઈસ્કોન કે પછી આઈકોન તો મેચ કરીએ તો ઇસ્કોન અને આઈકોન આઈસ્કોન એ બંને ખોટા જવાબ છે તો આવશે કયું આઈકોન ત્યારબાદ છેલ્લો અને લાસ્ટ વિકલ્પ માઉસ અને સ્કેનર ખાલી જગ્યા સાધન છે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ તો પ્રોસેસ સાધનમાં કયું આવશે સીપીયુ આઉટપુટ સાધનોમાં મોનિટર અને પ્રિન્ટર તો ઇનપુટમાં કયા કયા રહ્યા માઉસ સ્કેનર અને કીબોર્ડ એટલે આમાં આવશે ઇનપુટ જવાબ બાળ મિત્રો હું આશા રાખું છું કે તમને ચેપ્ટર નંબર 3 સરસ રીતે સમજાઈ ગયું હશે મળીએ નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 4માં કમ્પ્યુટર ચાલુ કેવી રીતે કરશો અને કેવી રીતે બંધ કરશો એની માહિતી સાથે થેન્ક યુ